આગળ જોઈશું આપણે રેખાએ એક લારી ખરીદવા માટે 4000 રૂપિયાની લોન લીધી હતી તેણે એક વર્ષ સુધી દર મહિને રૂપિયા 345 પાછા ચૂકવ્યા તો તેણે કેટલા રૂપિયા બેંકને પાછા આપ્યા હશે અને તેને હજી કેટલા રૂપિયા બેંકને પાછા આપવાના થશે જો એક મહિનાના 345 રૂપિયા ચૂકવા તો 12 મહિના બરાબર 12 મહિના બરાબર 12 × 345 આનો ગુણાકાર કરો એટલે અહીંયા આપણે ગુણાકાર કરી લઈએ 345 × 12 0 5 4 3 5 2 10 0 1 4 2 8 1 9 અને 3 2 6 0 4 1 અને 4 4140 રૂપિયા ચૂકવ્યા તો હવે રેખાએ જો અહીંયા 4000 લીધા હતા અને 4140 રૂપિયા ચૂકવી દીધા તો હવે રેખાએ બેંકને કશું ચૂકવવાનું બાકી રહેતું નથી આ રીતે આવશે આગળ જોઈએ છીએ આપણે મીરા અને તેના ભાઈએ કલમી આંબાના નવા છોડ ખરીદવા 21000 રૂપિયાની લોન લીધી તેણે એક વર્ષમાં કુલ 23520 રૂપિયા પાછા ચૂકવ્યા તો તેણે દર મહિને કેટલા રૂપિયા ચૂકવ્યા હશે અહીંયા જો 12 મહિના બરાબર 23520 રૂપિયા તો એક મહિનો બરાબર કેટલા એટલે 23520 / 12 બરાબર આનો ભાગાકાર કરવાનો થશે એટલે અહીંયા 23520 / 12 કરો 12 × 12 = 1 1 અને 5 12 × 8 = 96 અને 12 × 9 = 108 અને 12 × 10 = 120 વધી જશે એટલે 12 × 9 = 108 એટલે અહીંયા 7 વધશે ઉપરથી 2 ઉતારો 12 × 6 = 72 0 0 ઉપરથી 0 ઉતારો ભાગ નહીં ચાલે ભાગમાં 0 એટલે 1960 રૂપિયા દર મહિને ચૂકવ્યા હવે આગળ જોઈએ અગાઉ મહિલાઓ કેરીના વેપાર સાથે જોડાયેલી ન હતી પરંતુ હવે મધુબેન અને અન્ય મહિલાઓ પણ કેરીનો વેપાર કરે છે અત્યારે વસ્તુઓ બદલાઈ રહી છે અને તેમની બેંક પણ મદદ કરે છે આ મહિલાઓ સ્વાવલંબી બની કુટુંબના આર્થિક વિકાસમાં ભાગીદાર બની શકે તે માટે રોજગારલક્ષી વ્યાપારલક્ષી અને ગૃહ ઉદ્યોગલક્ષી તાલીમો પણ પૂરી પાડવામાં આવે છે કેરીનો રસ કે જેને મેંગો પલ્પ કહેવાય છે તૈયાર કરવાનો ઉદ્યોગ આપણે કેમ ન કરીએ મહિલા આમ્ર બેંકમાં જોડાયેલ કેટલીક મહિલાઓ કેરીનો રસ તૈયાર કરવાનો ગૃહ ઉદ્યોગ શરૂ કરવા માગે છે તે માટે તેઓએ એક જગ્યા
पंचायत पासेथी मेळवी। गत वर्षो दरमियान तेओए 74,000 रुपया बचावेला हता। आ नवो उद्योग शुरू करवा माटे केटला रुपियाना रोकाणनी जरूर पड़शे तेनी गणतरी करी। आ काम शुरू करता पहला जोईती वस्तुओनी यादी मधुबेने बनावी। आ वस्तुओ शुरुआतमां खरीदवी पड़शे अने कोष्टकमां आ वस्तुओनी किंमत अने संख्या आपेली छे तो कुल खर्चो शोधवानो छे। अहीं जुओ मिक्सर ग्राइंडर 300 रुपियानुं आवे, एक लेवू पड़शे एटले एना 300 रुपया थया। पछी केरीनो रस साचवा अने वेचाण फेरणी माटेना थर्मोकोल फ्रीज बॉक्स एना 2,000 रुपया थशे एक वस्तुना। एवी 20 वस्तु लेवानी छे एटले अहीं 40,000 रुपया थशे। तमे गुणाकार करशो एटले 40,000 रुपया आवशे। पछी मोटा तपेला 1,000 रुपियावाळा 4 लेवाना थशे એટલે 4,000 રૂપિયા તપેલાના થશે। પછી ટ્રે અને છરી 300 રૂપિયાની, તો એવી 20 નંગ લેવાની થશે એટલે 6,000 રૂપિયા એના થશે। અને ડોલ 75 રૂપિયાની એક, એવી 20 ડોલ લેવાની થશે એટલે 1,500 રૂપિયા આના થશે। હવે આ બધાનો કુલ સરવાળો કરો તો 51,800 રૂપિયા થશે। જ્યારે તે કેરીમાંથી રસ કાઢે છે ત્યારે રસનું વજન લગભગ કેરીના વજનના 1/3 જેટલું થાય છે એટલે તેણે એક મહિનામાં 6,000 કિલો કેરીમાંથી મેંગો પલ્પ એટલે કે કેરીનો રસ તૈયાર કરવાનું આયોજન કર્યું છે। તો એક મહિનામાં કેટલો કેરીનો રસ તૈયાર થશે? હવે જો અહીંયા 1 કિલોગ્રામ કેરીમાંથી 1/3 જેટલું, તો 6,000 કિલો કેરીમાંથી કેટલું નીકળે? 1 કિલોગ્રામ બરાબર 1/3 વજન રસનો નીકળે, તો 6,000 કિલો બરાબર કેટલું? એટલે કે 6,000 × 1/3, અહીંયા 3 × 2 એટલે કે 2,000, એટલે અહીંયા 2,000 કિલોગ્રામ રસ તૈયાર થશે।